નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ બે વિષય ગણિત ગમ્મત. અગાઉ આપણે ત્રણ પાઠ ભણી ગયા, આજે આપણે ભણીશું પાઠ ચાર. પાઠ ચાર, દસ દસની ગણતરી. તો દસ દસની ગણતરી કેવી રીતે કરવાની એ આપણે આ પાઠ દરમિયાન, અભ્યાસ દરમિયાન શીખીશું. તો આપણે જોઈએ, પીલું અને ચાલાક શિયાળ. પીલું અને ચાલાક શિયાળ. પીલું એટલે પડી મરઘીના બચ્ચા, એને પીલું કહેવાય. ખબર પડે, તમે સામાન્ય જ્ઞાનમાં ભણી ગયા હશો. પ્રાણીઓના બચ્ચામાં, પક્ષીઓના બચ્ચામાં તો મરઘીના બચ્ચાને પીલું કહેવાય. તો આપણે જોઈએ, ટીકલું ખેડૂતના ખેતરમાં ઘણા પીલું હતા. એક દિવસ ચાલાક શિયાળે નટખટ પીલુઓને આજુબાજુ રમતા જોયા. ટીકલું ખેડૂતના ખેતરમાં ઘણા બધા, ટીકલું ખેડૂતના ખેતરમાં ઘણા બધા પીલુઓ રમતા હતા, પીલુઓ હતા. એક દિવસ ચાલાક શિયાળે નટખટ પીલુઓને આજુબાજુ રમતા જોયા. ચાલાક શિયાળ એટલે હોશિયાર શિયાળે પીલુઓને, નટખટ પીલુઓને રમતા જોયા આજુબાજુ. તે દિવસથી તે પીલુઓને રોજ ચોરીને ખાવા લાગ્યું. ચાલાક શિયાળ હતું, એ પીલુઓને જોઈ ગયો હતો, એટલે તે દિવસથી તે પીલુઓને રોજ ચોરીને ખાવા લાગ્યો. ટીકલુને તેની જાન થઈ, ટીકલુને તેની જાન થઈ ગઈ. તેણે શિયાળને પૂછ્યું, તેણે શિયાળને પૂછ્યું, એ તું મારા પીલુઓ ખાય છે? શિયાળને ટીકલુએ પૂછ્યું કે તું મારા પીલુઓ ખાય છે? ના દોસ્ત, હું તારો મિત્ર છું, હું કેવી રીતે તારા પીલુઓ ખાઈ શકું? ચાલાક શિયાળ કહેવા લાગ્યું કે હું તારો મિત્ર છું, દોસ્ત છું, તો હું તારા પીલુઓ કેવી રીતે ખાઈ શકું? ટીકલુએ રોજ સવારે અને સાંજે પીલુઓને ગણવાનું વિચાર્યું. ટીકલુએ રોજ સવારે અને સાંજે પીલુઓને ગણવાનું ચાલુ કરી દીધું મરઘીના બચ્ચાઓને. પરંતુ પીલુઓ અહીં તહીં ફરતા હતા, આજુબાજુ અહીં ત્યાં બધે ફરતા હતા પીલુઓ. તેણે કહ્યું, હું 10 પીલુઓને એક ટોપલીમાં મૂકીશ. તો એક ટોપલીમાં કેટલા પીલુઓ મૂકવાના? 10. તો ચાર ટોપલી હોય, ચાર ટોપલીમાં 10 પીલુઓ મૂકે તો કેટલા પીલુઓ થાય? 10 × 10 = 20. ચાર ટોપલીના 40 થાય. કેટલા થાય? 40 પીલુઓ થાય. તો હું 10 પીલુઓને એક ટોપલીમાં મૂકીશ અને તેમને ગણીશ. પછી જો એક પીલું ઓછું થશે તો શિયાળને મોટો ઠપકો આપીશ. ટીકલુએ એવું વિચાર્યું કે હવે હું 10 પીલુઓને એક ટોપલીમાં મૂકીશ અને જો એમાંથી એક પણ પીલું ઓછું થશે તો હું શિયાળને ઠપકો બોલીશ, એટલે ઠપકો આપીશ, બોલીશ. સવારમાં તેણે બધા પીલું ગણ્યા. સવારે જ ઉઠીને તરત તેણે પીલુઓ બધા ગણ્યા. 10 પીલુની એક એવી કેટલી ટોપલી છે? તો 10 પીલુની એવી કેટલી ટોપલી છે જે ગણી આપણે જો 1, 2, 3, 4, 5 કેટલી છે? તો 5. તો આપણે અહીંયા લખવાના 5 છે. 10 પીલુઓની એવી કેટલી ટોપલી છે? 5. બધા મળીને કુલ કેટલા પીલું છે? તો બધા મળીને કુલ કેટલા પીલું છે? બીજા છૂટા કેટલા પીલુઓ છે? 1, 2, 3, 4. તો 50 + સરવાળો કરવાનો, 4 = 50 ને 4 કેટલા થાય? તો 50 પછી શું આવે? આપણે 1 થી 100 સુધી શીખ્યા, તો 50 પછી શું આવે? 51, 52, 53 અને 54 કેટલા થાય? 54. તો આપણે અહીંયા લખીશું 54 ખાલી જગ્યામાં. સાંજે તેણે બધા પીલું ફરીથી ગણ્યા. સાંજે ફરીથી તેણે બધા પીલુઓ ગણ્યા. 10 પીલુની એક એવી 4 ટોપલી છે. 10 પીલુઓની કેટલી ટોપલી રહી? 4.
કેટલી રહી જો આપણે ઘણી પાંચ હતી એમાંથી કેટલી રહી એક બે ત્રણ ને ચાર તો અહીંયા લખવાનું ચાર તેમાં કુલ ખાલી જગ્યા વત્તા ત્રણ બરાબર કેટલા પિલ્લું છે ચાર ટોપલીમાં કેટલા પિલ્લું હોય દસ વીસ ત્રીસ અને ચાલીસ તો અહીંયા ચાલીસ આવે ચાલીસ ને બીજા સૂટા કેટલા રહ્યા પિલ્લુઓ એક બે ને ત્રણ તો ત્રણ અહીં આપેલા છે ચાલીસ ને ત્રણ કેટલા થાય એકતાલીસ બેતાલીસ અને તેતાલીસ તો કેટલા વધ્યા પિલ્લુઓ તેતાલીસ પિલ્લું છે ચોપન બાદ કરવાના તેતાલીસ ચોપન હતા પહેલાં આ ચોપન પિલ્લુઓ હતા એમાંથી કેટલા પિલ્લુઓ રહ્યા તેતાલીસ તો તેતાલીસ ને આપણે ચોપનમાંથી બાદ કરવાના એટલે કેટલા રહે ચોપનમાંથી તેતાલીસ કાઢીએ તો કેટલા રહે તો ચોપન આવી રીતે ચોપન બાદ કરવાના તેતાલીસ તો ચારમાંથી ત્રણ જાય તો કેટલા રહે તો એક રહે પાંચમાંથી ચાર જાય તો કેટલા રહે તો એક રહે તો કેટલા પિલ્લુઓ શિયાળ ખાઈ ગયું તો અગિયાર પિલ્લું શિયાળ ખાઈ ગયું બાદ બાકીમાં ખબર પડી તમને તો ચારમાંથી આપણે ચાર લીટા કરવાના એક બે ત્રણ ને ચાર ચાર લીટા કર્યા હોય એમાંથી કેટલા બાદ કરવાના ત્રણ તો એક બે ને ત્રણ ત્રણ બાદ કર્યા એટલે કેટલા વધ્યા એક હવે પાંચ પાંચ લીટા કરવાના એક બે ત્રણ ચાર ને પાંચ એમાંથી કેટલા બાદ કરવાના ચાર એક બે ત્રણ અને ચાર બાદ કર્યા તો કેટલા વધ્યા એક તો અહીંયા એક આવશે જો ચોપન બાદ કર્યા તેતાલીસ બરાબર કેટલા વધ્યા અગિયાર પિલ્લું કેટલા પિલ્લું ખાઈ ગયો શિયાળ અગિયાર પિલ્લું શિયાળ ખાઈ ગયું ભેગી કરતો હતો અને બજારમાં તે વેચતો હતો તે દસ લાકડીનો ઉપયોગ કરીને એક ભારી બનાવે છે આમાં આપણે દસ દસની ગણતરી ભણવાની છે એટલે દસ દસની ભારી કરીને લાકડાની ભારી દસ દસની બનાવીને એ લાકડીઓ બાંધે છે ત્રણ ભારીમાં ખાલી જગ્યા લાકડી છે તો ત્રણ ભારીમાં કેટલી લાકડી હોય તો દસ વીસ અને ત્રીસ દસ વીસ ત્રીસ તમે સિનિયર કેજીમાં દસ દસની શીખી ગયેલા છો ગણતરી એટલે તમને આવડતું હશે ના આવડતું તો શીખી જવાનું દસ વીસ અને ત્રીસ તો કેટલી હોય ત્રણ ભારી દસની હોય તો ત્રણ ભારીમાં દસ દસ હોય તો કેટલા થાય ત્રીસ કેટલી લાકડી થાય ત્રીસ હવે આ કુલ કેટલી લાકડીઓ છે બધી થઈને ખાલી જગ્યા લાકડી છે તો ત્રીસ દસ વીસ ત્રીસ ત્રીસ પછી શું આવે એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ અને ઓગણચાલીસ કેટલી લાકડીઓ થઈ ત્રીસ ને નવ ઓગણચાલીસ તો અહીંયા થાય બધી થઈને ઓગણચાલીસ લાકડી છે ચાર ભારીમાં ખાલી જગ્યા લાકડી થાય તો ચાર ભારીમાં કેટલી લાકડી થાય ચાર ભારીમાં કેટલી લાકડી થાય ત્રણ ભારીમાં ત્રીસ થાય તો ચાર ભારીમાં કેટલી થાય ત્રીસમાં દસ ઉમેરીએ તો કેટલા થાય તો ત્રીસમાં દસ ઉમેરીએ તો આપણે ત્રીસ વત્તા આપણે દસ કરીશું જીરો તો જીરો ત્રણ ને એક ચાર કેટલી થાય ચાલીસ લાકડી થાય કેટલી થાય ચાલીસ લાકડી થાય આ મહાવરો કરાવતા પહેલા ભૌતિક વસ્તુઓ જેવી કે લાકડીઓ અથવા મણકાઓના દસના જૂથ દર્શાવવાનું કહો વિદ્યાર્થીઓને આ મૂળ વસ્તુને લેખિત સંખ્યાના સંકેત સ્વરૂપ સાથે જોડવા મદદ કરો
અહીંયા આપણે 10-10 જૂથની વાત કરવામાં આવી છે. પહેલાં આપણે 39 લાકડી હોય તો એમાંથી તો કેટલી 10-10 જૂથ બને? 3 10-10 જૂથ બન્યા. 3 ધારીઓ 10-10 થઈ અને કેટલા લાકડા છૂટા પડ્યા? 9. 39 3 ભારી થઈ, 10-3 જૂથ બન્યા અને 9 લાકડીઓ જુદી પડી. બરોબર ને? તો 3 થયા. 39 કેટલા 10-10 જૂથ થાય? 3 અને 9 લાકડી છૂટી પડી. માલતીના ઘરે લગ્ન છે. માલતીના ઘરે શું છે? લગ્ન. તે ફૂલોના હાર બનાવી રહી છે. માલતીના ઘરે લગ્ન હતા એટલે તે ફૂલોના હાર બનાવી રહી હતી. તે એક હાર બનાવવા માટે 10 ફૂલોનો ઉપયોગ કરે છે. તે એક હાર બનાવવા કેટલા ફૂલોનો ઉપયોગ કરે છે? 10. તો 10 ફૂલોનો એક હાર આ બનાવ્યો. તો હવે આપણે જોઈએ તો આ કેટલા ફૂલ છે? 8. છૂટા ફૂલ કેટલા છે? 8. 1 2 3 4 5 6 7 ને 8. 8 છૂટા ફૂલ છે. અને માળાઓ કેટલી છે? 10-10 ફૂલની કેટલી માળાઓ છે એ ગણીએ આપણે. 1 2 10 20 30 40 અને 50. તો 5 માળાઓ છે. તો 5 માળાઓ હોય તો કેટલા થાય? 10 ની 5 માળાઓ છે. એક માળામાં 10 ફૂલ છે તો એવી 5 માળાઓ છે. તો કેટલા થાય? 10 20 30 40 અને 50. 50 થાય. કેટલા થાય? 50. 50 વત્તા 8. છૂટા ફૂલ કેટલા છે? 8. 0 8 0 8 0 8 એટલે 8. બીજા 5. તો કેટલા ફૂલ થયા? 58. કેટલા ફૂલ થયા? 58. તો બધા મળીને 58 ફૂલ થાય. આ કેટલી માળાઓ આપણને બતાવી છે ગણીએ. 1 2 3 4 5 ને 100. કેટલી છે? 100. તો 100 ની 10-10 ફૂલની 100 માળાઓ છે. તો કેટલા થાય? 10-10 કેટલા ફૂલ થાય? તો 10 20 30 40 50 અને 60. તો 60 ફૂલ આમાં 100 ની માળા હોય, 10-10 ની ફૂલની માળા હોય, 100 માળાઓ, તો કેટલા થાય? 60. અને કેટલા ફૂલ છૂટાશે? 1 2 3 4 5 6 ને 7. તો 7 ફૂલ છૂટાશે. 0 7 તો 7 જ આવે. 100 ના 100. તો બધા કેટલા ફૂલ છે? આ બધા કેટલા ફૂલ છે? બધા મળીને કેટલા ફૂલ થયા? 6 7 કેટલા થાય? 67 ફૂલ છે. તમને 1 થી 100 આવડતા હશે તો તમને ખબર પડશે 100 ને 7 કેટલા થાય? 67 ફૂલ છે. 21 ફૂલમાંથી 10 ફૂલની એક એવી કેટલી માળાઓ તમે બનાવી શકશો? નીચે આપેલી ખાલી જગ્યામાં તે દોરો. આપણને 21 ફૂલ આપ્યા છે તો એવી કેટલી માળાઓ બનશે? તો 10 ની એક માળા બનાવી આપણે, પછી બીજી 10 ની એક માળા બનાવી, 10 ને 10 20. તો કેટલું? 20 ને 1 21. તો એક ફૂલ છૂટું રહ્યું. તો 21 ફૂલમાંથી 10-10 ની કેટલી માળાઓ બની? 2 માળાઓ બની. મેં દોરી જોઉં ચિત્રમાં કેટલી માળાઓ બની? 1 અને 2. 10 અને 20. 20 ને 1 21. એક ફૂલ છૂટું રહ્યું. આવી રીતે તમારે પરીક્ષામાં આવે તો તમારે દોરવાનું છે. તો આગળ જોઈએ આપણે. લીલા, તું આ બધી પેન્સિલો જોઈ શકે છે, તે કેટલી છે? જો તું તેનું સાચું અનુમાન
જો તું તેનું સાચું અનુમાન કરી શકે તો બધી પેન્સિલ તારી. લીલાને કહ્યું, તું આ બધી પેન્સિલ જોઈ શકે છે. તે પેન્સિલ કેટલી છે? જો તું તેનું સાચું અનુમાન, આપણે અનુમાન વિશે ભણી ગયા, અનુમાન કરવાનું કેવી વસ્તુ છે, ગોળ છે કે ચોરસ છે કે કઈ વસ્તુ છે એનું અનુમાન કરવાનું, એમાં આમાં આપણે કેટલી પેન્સિલ છે તેનું અનુમાન કરવાનું છે. જો સાચું અનુમાન નીકળે તો લીલાને આ બધી પેન્સિલો કે તારી. આ લીલા બતાવી છે. ચાલો આપણે લીલાને મદદ કરીએ. અહીં 10 પેન્સિલના કેટલા પેકેટ છે? તો 10 પેન્સિલના કેટલા પેકેટ છે? આશરે 100 છે. કેટલા છે? 100. તો આપણે ગણી જોઈએ સાચા છે. 1, 2, 3, 4, 5 ને 100. તો આપણે એ લખીશું 100. કેટલા પેકેટ છે? 10 ની પેન્સિલના 1, 2, 3, 4, 5 ને 100. 100 કાલ જગ્યામાં આવશે. પેકેટની બહાર કેટલી પેન્સિલ છે? તો પેકેટની બહાર આ પેન્સિલો દેખાય છે, 1, 2, 3 ને 4. તો કાલ જોઈએ તમે ખબર પડશે કે 4 પેન્સિલો છે. તો કેટલી પેન્સિલો છે પેકેટની બહાર? 4. તો આ બધી મળીને ખાલી જગ્યા પેન્સિલ થાય. તો આ બધી મળીને કેટલી પેન્સિલ થાય? તો 10, 20, 30, 40, 50, 60. 60 પછી શું આવે? 61, 62, 63 અને 64. તો બધી મળીને 64 પેન્સિલ થાય. કેટલી થાય? 64. કનકને શું જુદા જુદા પ્રકારના ચાલા ભેગા કરવાનું ગમે છે? કણકને જુદા જુદા ચાલા ભેગા કરવાનું ગમે છે. તેની પાસે કેટલા પેકેજ છે? તો તેની પાસે કેટલા પેકેજ છે આપણે ભણીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા છે? 7. તો તેની પાસે, કણકની પાસે કેટલા પેકેજ છે ચાલાના? 7. બધા થઈને કેટલા ચાલા થાય? તો બધા થઈને કેટલા ચાલા થાય આપણે ગણીએ. 1 માં 10 છે, તો એવા 7 પેકેજ છે. તો કેટલા થાય? તો 10, 20, 30, 40, 50, 60 અને 70. એવા કેટલા પેકેજ થયા? 70. તો અહીંયા લખીશું 70. દરેક પેકેટમાં પહેલાં 3 ચાલા છે, 1, 2 ને 3. પછી વત્તા 4. પછી 4 ચાલા છે, 1, 2, 3 ને 4. પછી બીજા 3 છે, તો 1, 2 ને 3. એવી રીતે ચાલા છે. પેકેટમાં કેવી રીતે ચાલા ગોઠવ્યા છે? પહેલાં 3, પછી 4, પછી 3. એવી રીતે ચાલા ગોઠવ્યા છે. 3 ને 3 100, 100 ને 4 10. એટલે એક પેકેટમાં 10 ચાલા છે. 3 ને 4 કેટલા થાય? બોલો તમે કેટલા થાય? 7. વેરી ગુડ. 7 ને 3 8, 9 ને 10. કેટલા ચાલા થાય? 10. તો એક પેકેટમાં 10 ચાલા છે. હવે તમે 10 ચાલાને જુદી જુદી રીતે દોરો. અહીંયા તમને બોક્સ આપ્યું છે, એમાં તમારે જુદા જુદા ચાલા અહીંયા દોરવાના છે. ક્યાં જુદા જુદા ચાલા દોરશો ને તમને ગમે એવા? મેં તો દોર્યા 10. એવા 10 ચાલાને જુદી જુદી રીતે દોરો. તમે 10 ચાલાઓને એ જુદી જુદી રીતે દોરવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. મેં અહીંયા 10 પેકેટ દોર્યા છે જુદા જુદા ચાલાના. એવી રીતે તમે પણ દોરજો. અનુમાન કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વ્યૂહરચનાની ચર્ચા કરો. અનુમાન કરવાનું અને વિદ્યાર્થીઓને ઉપયોગમાં લેવાતી વ્યૂહરચનાનો ઉપયોગ કરવાનો, આવી જુદી જુદી વ્યૂહરચનાઓ બનાવવાની, તેમને 10ના જૂથમાં ગણવા માટે પ્રોત્સાહિત કરો. એને 10ના જૂથમાં ગણવા માટે પ્રોત્સાહિત કરવાના. તો 10, 20, આપણે 41 આપ્યા હોય અથવા 42 આપ્યા હોય, તો 42ના હોય તો 42 ચાલા હોય તો એના કેટલા જૂથ પડે? અથવા 40 ચાલા હોય તો 40 ચાલાના કેટલા 10 10ના જૂથ બને?
ચાર. કેટલા બને? ચાર. ચાર જૂથ બનાવો, દસ દસ ના દસ, વીસ ત્રીસ અને ચાલીસ, તો એના ચાર જૂથ બને. દસ ચાલાને જુદી જુદી પેટર્નમાં ગોઠવી શકાય તે તરફ ધ્યાન આપવાનું કહો. દસ ચાલાને જુદી જુદી પેટર્નમાં ગોઠવી શકાય તે તરફ ધ્યાન આપવાનું કહો. ગણવામાં સરળ પડે તે રીતે દસ ચાલાને જુદી જુદી રીતે ગોઠવવા પ્રયત્ન કરવાનું કહો. તેને આપણે સરળ રીતે ગણી શકીએ તેવી રીતે ચાલાઓને ગોઠવવાના છે. ત્રણ 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 છ અને ચાર દસ, એવી રીતે આપણે ગણી શકીએ એવી રીતે ચાલાઓ ગોઠવવાના છે. તો આપણને અહીંયા આ પાઠમાં દસ દસની ગણતરી વિશે ભણ્યા આપણે કે દસ દસની ગણતરી કેવી રીતે કરવી. તો દસ દસની ગણતરી વિશે આપણે આ પાઠમાં ભણ્યા. તો તમે દસ દસની ગણતરીમાં તમને એકમ દશક વિશે પણ શીખવું પડશે ને. તો તમને એકમ દશક વિશે આવડે છે? ના આવડતું હોય તો હું તમને થોડું સાઈડમાં શીખવાડું. તો આપણને એકતાલીસ આપ્યા હોય તો પહેલું આ સ્થાન છે જમણી સાઈડનું, એને એકમ કહેવાય, અને આ ચાર છે એને દશક કહેવાય. શું કહેવાય? આ એકમ કહેવાય અને આ દશક કહેવાય. તો એકમ અને દશક આપણે ભણીશું. તો એકમને સ્થાન કિંમત, એકમની સ્થાન કિંમત શું થાય? એક એક જ થાય. શું થાય? એક. અને દશકની સ્થાન કિંમત, દશકની સ્થાન કિંમત ચારની શું થાય? ચાલીસ. શું થાય? ચાલીસ. દસ વાર ચાર, દસ વાર ચાર એટલે કેટલા થાય? ચાલીસ. એટલે આપણે એકમ દશક ભણવાનું છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ નેક્સ્ટ ટાઈમ એકમ અને દશક ભણીશું બીજો ભાગમાં.